કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર પ્રથમ વિડિયો માં આપણે ટીચિંગ પોઈન્ટ અને આખા વાક્યને શું કહેવાય એ આપણે સમજ્યા ત્યાર પછી વિડિયો 2 ની અંદર આપણે એડજેક્ટિવ સેન્ટેન્સ ના આપણે ત્રણ એક્ઝામ્પલ સમજ્યા અને એ પણ માત્ર સહીડ વાળા બરોબર અને એકદમ સિમ્પલ વાક્ય રચના સમજાવી હતી મે તમને એમાં હવે મિત્રો આ વિડિયો ની અંદર આપણો સમય વેસ્ટ ન થાય એટલે અગાઉથી મે મિત્રો આ વાક્યો છે એ થોડાક લખી રાખ્યા છે અને અલગ અલગ કાળના અને સેડ પછી 2 વાળી વાક્ય રચનાઓ છે આની અંદર તો મિત્રો આપણે આની અંદર ખાસ કરીને સમજીએ તો આવી રીતે તમને વાક્ય રચના આપવામાં આવી હોય બરોબર તો પ્રથમ આપણે ઇનડાયરેક્ટ આનો કરીએ એ પહેલા એઝર્ટિવ નું વાક્ય છે કે નહીં એ પહેલા આપણે સમજવું ખૂબ જરૂરી છે બરોબર તો આપણે ખાસ કરીને પહેલા એ જોવાનું છે કે આ જે અવતરણ ચિહ્ન છે મિત્રો એ અવતરણ ચિહ્ન ની અંદર જે આપવામાં આવેલું વાક્ય છે એમાં રમેશ એ સબ્જેક્ટ છે આ વોન સી વર્બ છે બરોબર અને અહીંયા જે છે હેલ્પ એ અહીંયા ઓબ્જેક્ટ તરીકે મિત્રો લેવામાં આવ્યું છે તો અહીંયા વાક્ય કરતા ક્રિયાપદ અને કર્મ બરોબર છે તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ જે છે એની અંદર આ જે વાક્ય રચના છે એની અંદર કર્તા ને ક્રિયાપદ છે બરોબર છે કર્તા ને ક્રિયાપદ આની અંદર આપવામાં આવ્યું છે પ્લસ આ જે છે કર્મ તરીકે અહીં લેવામાં આવ્યું છે તો મિત્રો કહેવામાં મતલબ એ છે કે કર્તા ક્રિયાપદ અને કર્મના ક્રમમાં વાક્ય ગોઠવાયેલું હોય તો એને આપણે એજેક્ટિવ સેન્ટેન્સ નું વાક્ય કહે છે એ કહેવામાં આવે છે બીજું કે આ જે વાક્ય રચના છે મિત્રો એ થોડુંક તમારું આગળનું રિવિઝન થાય એટલા માટે મેં અહીંયા સહીડ વાળી વાક્ય રચનાઓ બે લેવામાં આવી છે તો અહીંયા આપણે જોઈએ તો મિત્રો આ જે વાક્ય રચના છે એમાં કોમા ટુ ઇન્વર્ટેડ કોમા આપવામાં આવ્યા છે એટલે આપણે એને કેવું વાક્ય કહેશું તો કે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું બીજું કે અહીંયા તમને સહીડ પછી ટુ આપેલું નથી તો સ્વાભાવિક છે કે માત્ર આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ તો હિના નામ છે મિત્રો તો હિના એનું એ જ રહેશે અહીંયા સહીડ નું સહીડ એમનેમ રહેશે કોમા ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા એટલે સંયોજક શું લાગશે તો કે ધેટ હવે અહીંયા રમેશ નામ છે મિત્રો તો નામ જે છે એમનેમ રહેશે અહીંયા વોન્ટ્સ નું ભૂતકાળ શા માટે ભૂતકાળ કરવું પડે છે તો અહીંયા સહીડ ભૂતકાળમાં છે એટલે આપણે આને ભૂતકાળમાં ફેરવવું પડે છે મિત્રો તો અહીંયા વોન્ટ્સ એ સાદા વર્તમાન કાળ નું રૂપ છે તો આપણે એનું ભૂતકાળમાં એને ફેરવીએ એટલે વોન્ટ્સ નું અહીંયા શું થઈ જશે તો કે વોન્ટેડ બરોબર અહીંયા હેલ્પ મિત્રો અહીંયા કર્મ તરીકે છે એટલે હેલ્પ નું અહીંયા હેલ્પ નથી કરવાનું આ ખાસ ધ્યાન આપજો ત્યાર પછીનું આપણે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો તો બીજા ઉદાહરણ ની અંદર પણ મિત્રો અહીંયા ખાસ કરીને જોઈએ તો ધે જે છે એ સબ્જેક્ટ છે રિસ્પેક્ટિવ વર્બ છે અને ધેર ટીચર્સ એ ઓબ્જેક્ટ છે મિત્રો તો કરતા ક્રિયાપદ અને કર્મ એટલે મિત્રો આપણે એને કેવું વાક્ય કહેશું તો કે એજર્ટિવ સેન્ટેન્સીસ નું વાક્ય રચના આપણે કહેશું બીજું કે આ જે વાક્ય રચના છે એની અંદર ખાસ કરીને કોમા ટુ ઇનર કોમા આપ્યા છે એટલે એ વાક્યને કેવું વાક્ય કહેશું આપણે તો કે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું આ જે વાક્ય છે મિત્રો એની અંદર કોમા ટુ ઇનર કોમા નથી આપ્યા માટે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું કારણ કે અહીંયા સંયોજક ધેટ પણ મૂકવામાં આવ્યું છે એટલા માટે આ જે વાક્ય રચના છે એની અંદર ધ ગર્લ્સ સેઈડ બરોબર તો સેઈડ પછી મિત્રો અહીંયા તમને ટુ આપવામાં આવ્યું નથી મિત્રો તો સ્વાભાવિક છે કે આનો આપણે જવાબ લખીએ તો મિત્રો આ રીતે બનશે ધ ગર્લ્સ સેઈડ આ કોમા ટુ ઇન્વર્ટેડ કોમા મિત્રો નીકળી જશે એટલે સંયોજક તરીકે શું લાગશે તો કે સંયોજક તરીકે અહીંયા ધેટ મૂકવામાં આવશે મિત્રો કારણ કે વાક્ય એઝર્ટિવ નું છે એટલા માટે સંયોજક ધેટ મુકાય છે મિત્રો હવે ધે એટલે કોણ તો કે મિત્રો અહીંયા ધે એ ત્રીજી વ્યક્તિ માટે વપરાયેલું છે અને ત્રીજી વ્યક્તિ માટે વપરાયેલું છે એટલે આપણે ધેમાં કોઈ ફેરફાર કરીશું નહીં એટલે ધેનું ધે એમનેમ રહેશે મિત્રો અહીંયા ખાસ કરીને તો ધે હવે બીજું કે રિસ્પેક્ટ છે કયો કાળ છે મિત્રો તો કે રિસ્પેક્ટ એ સાદા વર્તમાન કાળનું ફોર્મ છે તો સાદા વર્તમાન કાળનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવો એટલે રિસ્પેક્ટમાં શું થઈ જશે તો કે સાદા વર્તમાનનું સાદો ભૂતકાળમાં ફેરવવું પડે બરોબર તો રિસ્પેક્ટનું અહીંયા શું બની જશે મિત્રો તો કે રિસ્પેક્ટેડ બરોબર આ ધેરનું અહીંયા ત્રીજી વ્યક્તિ માટે વપરાયેલું છે એટલે ધેર એમનેમ રહેશે એમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં બરોબર ધેર અને ટીચર્સનું ટીચર્સ બરોબર ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો આ વાક્યમાં કોમા ટુ ઇન્વર્ટેડ કોમા નથી આપ્યા અને સંયોજક ધેરથી વાક્ય આપણે જોયેલું છે એટલે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું બરોબર બીજું કે આ જે વાક્ય રચના છે એની અંદર મિત્રો થોડોક ફેરફાર આવે છે તમે જુઓ અહીંયા સેઈડ પછી ટુ છે આમાં ક્યાંય ટુ નથી મિત્રો બરોબર છે તો સેઈડ પછી ટુ આપવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે મિત્રો આપણે ગયા વિડીયોમાં વાત થઈ હતી કે મિત્રો અહીંયા આપણે ટેલ નું ભૂતકાળ શું થશે તો કે ટોલ એમ સે નું ભૂતકાળ શું થશે તો કે સેઈડ તો મિત્રો જયારે તમને સેઈડ પછી ટુ આપ્યું હોય ત્યારે તમારે એનું ટોલ્ડ કરવાનું હોય છે પણ ક્યારે તો કે જો વાક્ય એજર્ટિવ સેન્ટેન્સ નું હોય તો જ નહીતર એમાં સહીડ નું ટોલ્ડ ન થાય
તો એ વાક્ય ઉપર આધારિત હોય છે કે ત્યાં શું ફેરફાર કરવો એ બરોબર તો મિત્રો અહીંયા વાક્ય રચના જે છે એમાં જો આઈ કરતા છે ક્લે ક્રિયાપદ છે ક્રિકેટ કર્મ છે બરોબર તો સ્વાભાવિક છે કે આ જે છે કરતા છે ક્રિયાપદ છે અને કર્મ છે એટલે વાક્ય આપણું એસર્ટિવ સેન્ટેન્સ નું છે એસર્ટિવ નું છે એટલે સેઇડ ટુ નું અહીંયા શું કરીશું આપણે તો કે ટુ જો બરોબર સમજો મિત્રો બરોબર બીજું કે અહીંયા પિનાક પિના મિત્રો એ નામ છે બરોબર પિના અને મી જે છે એ કર્મ વિભક્તિ છે એને એ જ રહેશે એમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં બીજું કે સંયોજક તરીકે મિત્રો વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ નું છે એટલે સંયોજક આપણે અહીં શું કરીશું તો કે ધેટ હવે મિત્રો અહીં થોડોક ફેરફાર આવે છે બરોબર ફેરફાર શું આવે છે કેશો મને તમે હા આઈ છે ઈ કોના માટે વપરાયું છે અહીંયા તો કે પિનાક માટે વપરાયું છે તો પિનાક મિત્રો અહીંયા હી કે સી તો કે હી હવે બીજું કે અહીંયા આઈ છે એ પિનાક માટે વપરાયું છે તો સ્વાભાવિક છે કે આઈ છે કરતા છે મિત્રો આ બરોબર તમે સમજો કારણ કે આઈ હોય તો એ કરતા વિભક્તિ છે મી એ કર્મ વિભક્તિ છે અને માઈ છે એ સંબંધક વિભક્તિ છે બરોબર હવે આઈ જે છે કોના માટે વપરાવાનું પિનાક માટે તો પિનાક છે છોકરો કે છોકરી તો કે છોકરો બરોબર તો છોકરા માટે કઈ વિભક્તિ આવે તો કે હી હવે અહીંયા હી નું અહીંયા શું થશે તો કે હિમ અને સંબંધક વિભક્તિ હી જ તો મિત્રો અહીંયા શું આપ્યું છે આઈ તો આઈ ક્યાં છે અહીંયા તો આઈ ની હરોળમાં પિનાક નું શું બન્યું તો કે હી બરોબર તો મિત્રો અહીંયા સ્વાભાવિક છે કે આઈ નું આપણે શું કરીશું તો કે હી કરીશું હવે પ્લેસ એ સાદા વર્તમાન કાળ નું રૂપ છે તો એ સાદા વર્તમાન કાળ ને આપણે ઇનડાયરેક્ટ કરો ત્યારે એનું તમારે સાદો ભૂતકાળ છે એ વાક્યમાં કરવામાં આવે છે તો પ્લે નું ભૂતકાળ અહીંયા શું થશે મિત્રો તો કે પ્લેઇડ પ્લેઇડ ક્રિકેટ બરોબર તો મિત્રો આ જે વાક્ય રચના છે એની અંદર કરતા કે સોરી આની અંદર કોમા ટુ ઇનટ કોમા કે કશું આપ્યું નથી સંયોજક થી વાક્ય બનાવ્યું છે સેડ નું ટુ નું આપણે અહીંયા ટોલ્ડ કર્યું છે એટલે આપણે એને કેવું વાક્ય કહેશું તો કે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું બીજું કે આ વાક્ય ની અંદર સેડ પછી ટુ છે કોમા ટુ ઇનટ કોમા છે એટલે એ વાક્ય ને આપણે કેવું વાક્ય કહેશું તો કે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેશું બરોબર ત્યાર પછી નું મિત્રો આપણે ચોથું ઉદાહરણ જોઈએ તો એની અંદર તમે જુઓ ઉપરના વાક્યની જેમ જ સેડ પછી ટુ છે તો મિત્રો અહીંયા સેડ ટુ હોય તો આપણે એનું શું કરવાનું હોય તો કે ટોલ્ડ એટલે સેડ ટુ જયારે છે એનું આપણે ટોલ્ડ કરીએ ત્યારે મિત્રો અહીંથી ટુ પણ નીકળી જાય બરોબર અને સેડ પણ નીકળી જાય છે બરોબર બીજું કે બોલનાર વ્યક્તિ જે છે ધારા એ મિત્રો એમને રહેશે બરોબર મિત જે નામ છે એ એમને રહેશે અહીંયા મિત નું તમારે હિમ કે હિજ આવું કશી તમારે વિભક્તિ લખવાની નથી બરોબર આ બોલનાર છે આ સાંભળનાર છે સાંભળનાર જે વિભક્તિમાં હોય કે જે નામમાં હોય એમાં જ રાખવામાં આવે છે એમાં આપણે કશો ફેરફાર કરી શકીએ નહીં બીજું કે અહીંયા કોમા ટુ ઇનટ કોમા નીકળી જાય સંયોજક તરીકે ધેટ મુકાય છે પણ શા માટે ધેટ મુકાય છે ભાઈ તો કે અહીંયા કરતા છે ક્રિયાપદ છે અહીંયા કર્મ છે એટલે આપણે એને એઝર્ટિવ સેન્ટેન્સ નું વાક્ય કહેશું એટલા માટે એઝર્ટિવ ના નિયમ પ્રમાણે બરોબર મેં તમને કીધું એમ અગાઉના વિડીયો ની અંદર કોમા ટુ ઇનટ કોમા હોય બરોબર આ રીતે તમને મિત્રો આપ્યું હોય વાક્ય જો એઝર્ટિવ નું હોય તો તમારે સંયોજક શું મૂકવામાં આવે છે ધેટ બરોબર જો વાક્યનો પ્રકારમાં કઈ ફેરફાર હોય તો આપણે બીજા નિયમ પ્રમાણે મૂકવું પડે એ વાક્ય ઉપર આધારિત હોય છે પરંતુ આ વાક્યના આધારે આપણે સંયોજક શું મૂકીશું તો કે ધેટ મૂકીશું તો ધારા ટોલ્ડ મી કોમા ટુ ઇનટ કોમા નીકળી ગયા સંયોજક શું લાગશે તો કે ધેટ હવે આઈ એટલે શું ફરીથી મિત્રો પાછું આવ્યું છે બરોબર આઈ એટલે કોણ અહીંયા તો કે ધારા તો મિત્રો અહીંયા આપણે જોઈએ બરોબર છે તો સી નો હર અને હર થશે તો મિત્રો આઈ છે કોના માટે વપરાયું છે તો કે ધારા માટે એક વસ્તુ યાદ રાખજો મિત્રો બોલનાર વ્યક્તિ માટે આઈ મી અને માય એ બોલનાર વ્યક્તિ માટે વપરાય છે યુ યુ અને યોર એ સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે તો સાંભળનાર વ્યક્તિ હંમેશા આ સેડ ટુ પછી જ હોય છે બરોબર આ પહેલો હોય બોલનાર હોય બીજો હોય સાંભળનાર હોય તો મિત્રો સ્વાભાવિક છે કે આઈ છે એ બોલનાર માટે વપરાય તો ધારા છે એ બોલનાર છે તો ધારા છે એ છોકરો કે છોકરી તો કે છોકરી એના માટે કઈ વિભક્તિ આવે તો કે સી તો મિત્રો અહીંયા આઈ છે એની હરોળમાં અહીંયા આઈ આપ્યું છે તો આઈ ની હરોળમાં ધારા માટે શું વપરાશે તો કે સી એટલે આપણે અહીંયા શું કરીશું તો કે સી અહીંયા મેડ છે એ સાદો ભૂતકાળ છે મિત્રો સાદો ભૂતકાળ હોય તો એનું આપણે અહીં શું કરીશું પૂર્ણ ભૂતકાળ કરીશું માટે અહીંયા આપણે હેડ પ્લસ વી થ્રી કરીશું એટલે સી હેડ મેઇડ મિત્રો આ વસ્તુ નથી સમજાણી મને એવું લાગે છે બરોબર અહીંયા તમને મેઇડ છે એ સાદો ભૂતકાળ છે તો સાદો ભૂતકાળ હોય બરોબર
સાદો ભૂતકાળનું વાક્ય હોય તો એને આપણે શું કરવું પડે તો કે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે બરોબર આ નિયમ યાદ રાખવાનો છે તમારે એટલે મેઇડ નું અહીંયા શું કર્યું આપણે પૂર્ણ ભૂતકાળ માટે તો કે હેડ પ્લસ મેઇડ બરોબર હવે ટી એ નામ છે એમ નામ રહેશે ફોર એમ નું એજ રહેશે હવે યુ યુ એટલે કોણ અહીંયા મિત્રો તો કે યુ એટલે અહીંયા યુ યુ અને યોર તો મિત્રો અહીંયા યુ છે તો યુ જો યુ છે કરતા છે કે કર્મ છે તો કે યુ જે છે એ કર્મ છે કેવી રીતના ખબર પડી તો જુઓ આ કરતા છે આ ક્રિયાપદ છે આ છે કર્મ છે તો સ્વાભાવિક છે કે આ બધું કર્મ છે તો યુ છે કર્મ છે અહીંયા બરોબર કર્મ છે માટે અહીંયા કર્મ તમને આપવામાં આવ્યું છે તો સ્વાભાવિક છે કે યુ છે એ કોના માટે વપરાય છે મીત માટે મેં તમને હમણાં જ કીધું મિત્રો કે આઈ મી માય બોલનાર માટે વપરાય યુ યુ યોર એ સાંભળનાર માટે વપરાય તો યુ છે સાંભળનાર માટે વપરાયું છે તો સાંભળનાર કોણ છે અહીંયા મીત છે તો મિત્રો સ્વાભાવિક છે કે મીત જે છે એ છોકરો છે બરોબર તો સ્વાભાવિક છે કે છોકરા માટે આ યુ છે કર્મ છે તો મિત્રો યુ ક્યાં છે અહીંયા છે જો બરોબર સમજો મિત્રો યુ છે અહીંયા છે બરોબર તો યુ ની હરોળમાં છોકરા માટે શું વપરાશે તો કે હિમ માટે અહીંયા શું આવશે ફોર હિમ બરોબર ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ બરોબર તો મિત્રો અહીંયા સેટ પછી ટુ આપ્યું છે એટલે આપણે એનું શું કરી નાખશું ટોલ્ડ શા માટે ટોલ્ડ કરીશું કારણ કે વાક્ય વિધાન નું છે એટલા માટે બરોબર અહીંયા બોલનાર વ્યક્તિ મનુ એનું એ જ છે અને મી જે છે એમનું રહેશે બરોબર અહીંયા ટુ આપ્યું છે એને પણ કાઢ નાખો સેટ ને પણ કાઢ નાખો બરોબર અહીંથી કોમા ટુ ઇન્કોમાં કાઢ નાખો અને સંયોજક શું લાગશે તો કે ધેર હવે ઉપરની જેમ જ આઈ છે કોના માટે વપરાણ મનુ માટે તો આઈ છે છોકરા માટે મનુ માટે તો આઈ ની હરોળમાં શું બન્યું આપણે આમ ઉભી હરોળમાં આવવાનું છે મિત્રો અહીંયા તો આઈ ની હરોળમાં મનુ નું શું થયું હિ માટે અહીંયા શું થઈ ગયું હિ બરોબર એમ ઈટિંગ તો એમ ઇઝ આર નું ભૂતકાળ શું થશે તો કે વોઝ અને વેર તો હિ વોઝ હિ વોઝ ઈટિંગ હિ વોઝ ઈટિંગ હિ વોઝ એટલે હિ વોઝ ઈટિંગ મિત્રો અહીંયા એમ ઇઝ આર નું વોઝ વેર થઈ ગયું ત્યાર પછી ઈટિંગ નું ઈટિંગ યોર એટલે કોણ અહીંયા તો કે યોર એટલે મી બરોબર યોર એટલે મી મિત્રો અહીંયા યોર છે અહીંયા છે જુઓ યોર ક્યાં છે અહીંયા આપ્યું છે તો યોર જે છે એ સંબંધક વિભક્તિ છે તો યોર માટે એ કોના માટે વપરાયેલું છે તો મી માટે તો સ્વાભાવિક છે કે યોર ની હરોળમાં મી નું શું બન્યું મિત્રો તો કે માય બન્યું માટે આપણે અહીંયા ઈટિંગ માય સ્વીટ્સ સ્વીટ્સ હવે મિત્રો અહીંયા એક નવો શબ્દ આવ્યો નાવ તો નાવ નું અહીંયા શું બનશે તો કે ધ્યાન નજીકના શબ્દ માટે દૂરનો શબ્દ અહીંયા ધ્યાન તમારે મૂકવું પડશે મિત્રો બરોબર છે હવે બીજું મિત્રો કે આ છેલ્લું જે વાક્ય છે એ મિત્રો તમારે જાતે લખવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે તમને એમાં કેટલું સમજાવું બરોબર છે અને વિડીયો નંબર 4 ની અંદર મિત્રો આનો જે ખાસ કરીને એમિઝાર નું વોજવેર વોજવેર નું હેડબિન બરોબર હેવેજ નું હેડ કેન નું કુડ મે નું માઇટ આ બધું જે છે મિત્રો એ હું તમને વિડીયો નંબર 4 ની અંદર અને આઈ મી માય વી અસ અવર યુ યુ યોર હી હિમ હિઝ આ જે વિભક્તિ છે વિભક્તિ પ્લસ નજીકના શબ્દો માટે દૂરના શબ્દો હું તમને વિડીયો નંબર 4 ની અંદર મિત્રો એ હું તમને કહીશ જેથી કરીને તમને આની અંદર થોડા ઘણી કઈ મુશ્કેલી પડે નહીં બરોબર ત્યાં સુધી મિત્રો આવજો અને વિડીયો નંબર 4 ની અંદર ફરીથી આપણે મળીશું.